સુરતના આકાશમાંથી આગ વરસતી હોય તેવી ગરમીને કારણે માણસોની સાથે સાથે પ્રાણીઓ પણ તેની અસર જોવા મળી રહી છે. સુરતના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા હિંસક પ્રાણીના ખોરાકમાં 10% જેટલો ઘટાડો થયો છે. પાણીની માત્રામાં વધારો થયો છે. આ ઉપરાંત આ ગરમીમાંથી બચવા માટે હિંસક જાનવરો સાથે બે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે, જેને કારણે ગરમીમાં સુપુષ્ટ અવસ્થામાં રહેતા પાણી પણ ઠંડીને કારણે એક્ટિવ થયા છે. જેના વેકેશનમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવે મુલાકાતીઓને પણ સરળતાથી પ્રાણીઓ જોવા મળી રહ્યા છે. તો આ અંગે ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે મે મહિનાની શરૂઆતની સાથે જ સુરતમાં આકાશમાંથી આગ ઝરતી ગરમી સતત વધી રહી છે. આ ઉપરાંત સુરત સહિત ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે પણ 38 ડિગ્રીની આસપાસ થઈ ગયું છે અને હવે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉપર જાય તેવી શક્યતા છે. આ ગરમીની અસર સુરત પાલિકા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ અને વાઘના પાંજરામાં કુલર મૂકવામાં આવ્યા છે. ખુલ્લી જગ્યાએ પાણીના ફુવારા પણ મૂકવામાં આવ્યા છે. ઉનાળા દરમિયાન પ્રાણીઓને ખૂબ જ તકલીફ થતી હોય છે, તેને માટે અમે અલાયદી વ્યવસ્થા કરી દેતા હોઈએ છીએ. બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, સુરત.